ये पिक्चर नहीं बापी, बीजी पिक्चर जो ये हम किसी से कम नहीं, मार खाम दम नहीं। ए बापी नहीं, हमने मने चले फोटा पड़ाई सारा पाड़िया ले, फोटा पाड़िया ले है। अरे ना सिविल में फेफड़ा ना पड़ी है, सरकारी दवा खाना। ए बापी तमे मने काले क्या अगर मलसो मोहनियो में बापी टाटा सुमो वर्षा नहीं पड़तो મને વાલો કીધો દેતરો હુતર ફેણ ખાધે લાજી બાપો તો બે પેલા મારા હમું જોઈ લ્યા પેલા હમું જોઈ રહ્યા છે આ બેઠા મારા જેડજો મસાલો ચલે એ આક્ષીમાં અંબે ગંગા ભેગું કરતા ભેગું થાય ને તાર આખે આખે પડ્યું તો સૂટું જ કેવાય, અને બીજું ભાઈ બને પોદરો ચટણી મને નહીં આવડતો, પોદરો ચટણી નહીં હમણાં રાતે 8 વાગે વઘાર્યો, હાણા હાથે કઈ ના વધ્યું જારા સિવાય ગરમ તો છેલ્લી આઈટમ ઉનો ઉનો શીરો ઉપર મગનો લત્તો ના લાગે મગનો શીરા નો પત્તો ઘટુક દઈને કરી દઈએ પૂછે તો વાગે મેહોણા બેહોણા છોટો કનાલી મંડાલી એરવાળા એસવાળા વેચવાળા દુબઈ આપણે ફેક્ટરી હે સોનો ની ફેક્ટરી ભૂંગરૂ ફિટ કરી દેવાનું, ગેસ પોતળો કરે એટલે ભૂંગરામ જાય એ નીલું સાણું હોય હુકું સાણું બહાર આવે, એ સોનું ચૂલામ જાય રોટલો તૈયાર, એ રોટલો મૂઠામ જાય ખોજે હાડા પોચે પાવું સોનું તૈયાર, બહુ મોટું પ્લાનિંગ છે જાણે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો અમે જાણે, અને ભેંસ કદાચ સીરી જાય ને તો એની મમરી બની જાય, એ બાજુ મશીન લઈ લ્યું પ્લાન બાદલ ના જાય, આપણો કોક તો મળે નાના મળે કાસકુલીઓ આવે તો કેટલું આવે બાય ગંગા હું ચેલે કહું તો ગરબન કરજે, ચાલ ફોકડી ભરાવજે, ફોનસી ભરાવજે, પણ શું કરવા જમવાનો હારો નહીં ને એટલે કહું જમવાનો હારો ના હોય તો કોઈ ને હું તો એકલી આવું તો ઘરી પોપટ પૈસ તો બેવા જતી રહું, લો કમાઈ લેતા અમે કમાવા જેમ તે બે આવા જો મારો ઢેટણ જેવું થઈ જાય ને તાર ખેતર માં રોજડો ફરી વરે એ તો કરવા ના આવે તારે તાર બે આવા જવું હોય ને દિલ મે કુછ કુછ હોતા હે તાર ફોટો આણને મારો ફોટો ઓએ મેં પાડ્યો એ તિજોરી ઉપર હેઠો પાડ્યો ગંગા હ
दवा कर सना क्यों अभी बार घर में खर्ची बंद कर अभी खर्ची कने बनाई से जाने बायला इने जरा कह दो मजाक रे टाइट करी जा बायला बायलो ना के हो मने मैं ये लहनिया છોકરાઓ ભણવામાં ધ્યાન આપજો બરાબર મા બાપ આપણા પાછળ ખર્ચો કરતા હોય હું તો કહું 5 લાખ કે 10 લાખ કે 20 લાખ વર્ષની અંદર આટલો જો ખર્ચો કરતા હોય ને તો એવું ભણવું જોઈએ કે કોઈ પણ સારી નોકરી તે આપણે પ્રાપ્ત કરવી જોઈએ હું તમને કેમ કહેવા માગું છું તમને કહી દઉં કે મારે તમને જોક્સ કહેવો છે એટલા માટે તો ભણવામાં કદી કચાશ રાખવાની નહીં એક છોકરો એને મમ્મી પપ્પાએ એટલો ખર્ચો કર્યો 15 લાખનો ખર્ચો કર્યો કેટલા 15 લાખ રૂપિયા ભણવા પાછળ બગાડ્યા પણ એને કોઈ ભણવાનું ઠેકાણું પાડ્યું નહીં એકલી મસ્તી કરે કોકની ગાડીઓ ફોડે કોકના કાચ તોડે કોકનો માથા ફોડે રોજ ઝઘડા લાવે મા બાપ કંટાળી ગયા મા બાપ કે આ છોકરા પાસે 15 લાખનો ખર્ચો કર્યો પણ તોય અમને ભણવામાં કોઈ ઠેકાણું ના પાડ્યું કોને કે જવા દો કે કાઢી મેલીએ ઘર બહાર ત્યાં કહે જતો રે અમારે તારી કોઈ જરૂર નથી છોકરો જંગલમાં મરવા માટે ગયો હેડ્યો જો હેડે જંગલ ની અંદર હેડ્યો જ ગયો 3 કિલોમીટર જંગલ સાધુ મહાત્મા બેહેલા તપ કરી લીલા છોકરો ભારી ગયો બાપુ તપ માં પડી ગયો રૂવો મળ્યો બાપુ મને ઘેર થી કાઢી મેળ્યો છે મને હારા આશીર્વાદ આલો બાપુ એ મારી ફૂંક બેટા મારા જોડે આશીર્વાદ સિવાય કઈ હોય નહીં બાપુ એ મારી ફૂંક આ ફૂંક આ છોકરો બાપુ પગમાં પડી ગયો રોવા માંડ્યો બાપુ એ મારી ફૂંક આ ફૂંક ડબો ભરીને ચોકલેટ ઉવાઈ ગઈ શું આવ્યો ડબો ભરીને ચોકલેટ ઉવાલી પેલો છોકરો કે બાપુ મેં 15 લાખનો ખર્ચો કર્યો ભણવા પાછળ અને તમે મને ચોકલેટ આપો છો કે જો બેટા આ ચોકલેટમાં એવો ગુણ છે કે કોઈ ગાયઢા માજી એક ચોકલેટ ખાય તો એની અડધી ઉંમર થઈ જાય 80 વર્ષની માજી ખાય એક ચોકલેટ તો 40 વર્ષનો થઈ જાય 60 વર્ષનો માજી ખાય તો 30 વર્ષનો થઈ જાય ડબોલ એન છોકરો ઘેર પહોંચ્યો અત્યારે દુનિયામાં બધાને એનું થવું જ ગમે છે ડબોલ એન ઘરે આવ્યો બાયણું ખોલ્યું પણ ડબો મેલ્યો બાયણા મેં છોકરો બાથરૂમમાં નાવા જ્યો એમ એની માં આવી 80 વર્ષની ધોકોન શાકભાજી લઈ માર છોકરો ડબો કોક લાયો ડબો ખોલ્યો એક ચોકલેટ લીધી નાખી મોઢા કે તમે જુઓ ને 80 વર્ષની હતી એક ચોકલેટ ખાઈ ગઈ થઈ ગઈ ઉંમર કેટલી 40 વર્ષની પણ નહીં જોઈને પેલો બહાર આવ્યો મારા ઘરે મહેમાન કોણ આવ્યું કે બોન કોણ છો નહીં ઓળખતો તારી માં હાય હાય ચોકલેટ ખાઈ ગઈ કે હવે હાય હાય એક ખાઈ ગઈ કે હવે માર બાપો જો જ્યા એટલે
का पांच खाई गया खोलिया भूल गया है એટલે આવું ક્યારે બને કે ભણવામાં આપણે ધ્યાન ના આપીએ તારે બરાબર તો ભણજો સારી નોકરી પ્રાપ્ત કરજો અમારા કલાકાર તરીકે તમને ખાસ કહેવાનું કે ભણવામાં કદી કચાસ રાખવાની નહીં બરાબર જો હું બોલું બોલશો ને બધા બધા છોકરા બોલશો હું કહું ને એક ગમ કહે તમારે કર્યું ઉંદેડી શું કહેવાનું ઉંદેડી ગૌતમ મને રોકડા કરજો ભાઈ ઉંદેડી ઘરથી એક ગમ કહે તા એક ગમ કહે તા એક ગમ કહે તા બે ગમ કહે તા ત્રણ ગમ કહે તા શું ખાધું ચલો હવે છેલ્લી આઈટમ પછી પ્રોગ્રામ ચાલુ બોલજો હું કહું સલેટો તમે કેન બહુ પડી સલેટો ઝડપી સલેટો પેન્સિલો ફોટો કંપાસ હિન્દી પેન જુઓ ચલો હવે છેલ્લી આઈટમ બરાબર ઘરબો ગાડી રેલગાડી રે રેલગાડી રેલગાડી માં ગરબો મેલ્યો રેલગાડી રે રેલગાડી રેલગાડી માં ગરબો મેલ્યો અંબે માનો ગરબો રે રેલગાડી માં ગરબો મેલ્યો અંબે માનો બહુચર માનો ખોડિયલ માનો ગરબો રે રેલગાડી માં ગરબો મેલ્યો ગરદો નહી લ્યા મારો કે ગરદો મેલ્યો કોઈ તે મેલ્યો ગરદો મારા ફાળાની અંદર મારા ગરબાની અંદર લખાવ્યા છે કોઈને બે વખત પૈસા લેવાનો નથી જેને અત્યારે લખાવ્યા બરાબર એ કોઈ બાકી રહી જાય સવારે મારા ભાઈઓ આવે તો જમા કરાવી દેજો અને કોઈ નથી લખાવ્યા તો સવારે મારા ભાઈઓ આવે તો પણ લખાવી દેજો બેનો ઘરે ના હોય તો પૈસા છોકરોને આપજો અને છોકરો કદાચ ઘેર ના હોય તો દરવાજે ભરાઈ દેજો તમે આઈ લઈ જાઓ બરાબર ચલો બહુ વરસાદ પડે તો લઈ જાઓ હા હા ચાલો ચાલુ કરો આપણે કોઈ જવાનું નથી કેમ કારણ કે પન્નાત ની બૈલા આવ્યો છે બરોબર એટલે આપણે એને સમાજ બહાર મૂક્યો છે બરોબર મને લાગે છે એને આવવાનો સમય થઈ ગયો છે બરોબર એટલે આપણે એને બોલાવવાનો નથી બરોબર બરોબર અમારા મુખી બાપા છે તમે એમને મળી લો શું નામ બોલો બાપો બોલો બાપુ હા એનું નામ બોલો બાપુ અમને બાપા નું કાઠોબા કાઠોબા કયો ઢીલોભા કોના દીકરા છો કે કાઠા ના પોલા ના ઢીલા આવ્યો છે ચોથો છે પણ નહીં હર લાયા વસ્તુ બકાર બચા ના ના તે હું વાત કહું હભરો અમને જોડે જવાય આ જાઓ એમ પણ ગરમ બહુ છે તો હોણસી લઈ જાઓ એમ નહીં મગજ ના બહુ તેજ છે એવું છે સ્વભાવ કળક તો રૂબરૂ મળી લો હા રૂબરૂ મળી લો ઓકે આ બાજુ અહીંયા પૂછો ચાલશે રૂપિયા 1000 દંડ થશે થોડા ઓછા કરો હું તો એની ભણી છું એટલે કેટલા ઓછા તમે 1000 એક કહો છો 1000 જ અને વાત કરું અંગત વાત કરી લઉં કોણ છે તો પૂછું હા કોણ છે હું કહું રાખો ને
સારું કેટલા ઓછા કરી 1081 એમાં 999 કાઢ ના 100 રૂપિયા લેવાના શું અમારે અરે અમને તમે નવા નવા આગેવાન થયા ને મુખી થયા પેલા પંચાયત ના અંદર હું મુખી હતી હતી નહીં હતો એમ બોલ મને પૂછ્યા વગર કોઈ પંચાયત માં પાણી ના પીવે કેમ ના પીવે મેં પરિવર્તન પીવે મને પૂછ્યા વગર કોઈ પંચાયત ખોલે નહીં કેમ ન ખોલે ગાય માર્કેટ માં થી કોણ ખોલે બધા ખુરશી બેહનું જોડમ બેઠી હો તમારો વટ હશે વટ નહીં તો કોઈ જોડું લઈને જાય ખબર રાખો બે હા સાચવા માટે બરોબર અને માર ઘર ઉપર થઈ નીકળ હવે અમે કેમ આદરા છે ઘર ઉપર થઈને જઈએ મોદરા ની વાત નહીં તો અમેરિકા ની બેહો લાવીશું બરોબર અને કાઠા ઘઉં ની સેવો બનાવીશું એટલે અમેરિકા ની ભેંસો ને આપડા ભારત ની ભેંસ સરખી હોય તમારી ભેંસ કેવડી અમાર ભારત ની ઇન્ડિયા ની ભેંસ આવડી આવડી મોટી છે હા એટલે પેલા દોવા વાળો બેઠો ને બે થઈ જાય ઘટે ના જાય ના લેટે દોવાન કાઢ બે નો ઓચણ ચાર ઓચણ ચાર ચાર હા ચાર જ ચાર અને ખાઈશું ચાર બોલે બોલે એટલે બોલે પૂછો મારા મોટા ભાઈ તમને નહીં આવડતું નહીં આવડતું મને તમને આવડતું જ નહીં એ મુખી બાપા ને કહો જુઓ આવડતું બાપા કેવું બોલે શું છે લ્યા તારે શું કામ પડી પાછું આ બે બોલાવજો બે હોવે હજુ એક વખત ગરમ તકલીફ થાય હજુ કોક હાલે આપણો સારું તો અમેરિકા ની ભેંસ કેવડી અમારા અમેરિકા ની ભેંસ રહી ને એ આવડી ને એની અંદર લાવી રાખશું ના ના આવડી આવડી ને એની હોય તો દોવાની કેવી રીતના સરકાર ટેબલ હાલે મોહે અને તૂટી જાય ભાગી જાય તો ડેરી લઈ જઈને ધોઈ લેવાની કેન ઉપર મેકી સારું તો અમારી ભેંસ વર્ષ માં એક જ વાર વીવાય તમારી ભેંસ કેટલી વાર વીવાય કોઈ નક્કી નહીં જેવું વાતાવરણ વાતાવરણ ઉપર હોય અને બચ્ચો કેટલો આવે આમાં તો એ ચલો બાકી એક જ બચ્ચું એક બચ્ચું આવે ના ના અમાર બેને એક બચ્ચું ના આવે તો અમાર બેને તો હે 70 આવે 30 આવે 35 આવે 40 આવે જબ આ ગાડી થી પેસેન્જર ઉતરે ને એ બચ્ચો હેડ્યો જ આવે હેડ્યો જ આવે હેડ્યો જ આવે આ ગાડી મેં પેસેન્જર ઉતરે ઓ વિરંગો વાળી ગાડી સારું તો અમાર પેસ ચાર ખાય લચકો ખાય પાપડી ખાય તમારે શું ખાય એને તો બહુ થોડું જ ખાય ખાવાનો ખર્ચો ખરો કોઈ કાગડીઓ ખાય બરોબર કિચડ ખાય ગારો ખાય વેફર ની કોથળી ખાય અને કોકનો ઠપકો ખાય અને બોલે કેવો અને બોલવાનું મેં તો મોટું રાખીને શું કે ખબર શાંતિ નું મ્યુઝિક વાગે કેવું વાગે આમ શાંતિ બોલે પેલા આમ મોટું નાખી દે અને પછી કે ખબર પેલા જાડિયા તો પેલા ભુંડિયા ની વાતો કરે છે એ અમેરિકન છે હો કેવા અમે જીવા જવા દે અમારે એક પાણી છે પાણી પીએ છે કને બે બોલો પાણી દો વાત અને મૂર્તિ જોડે પડ્યો છે રૂપાળો હોવો જોઈએ ઓભરો કેટલો રૂપાળો ઓભરો મારી વાત 35 મૂર્તિ હશે એમાં 34 હોય છે એક જ હેડે એમ રૂપાળો તો એટલો બધો હોય કે અંધારામાં ઉભો હોય અને હે ને તો ખાઈ દોત જ દેખાય બરાબર છે દીકરીઓ કઈ કઈ 60 ડિગ્રી પાસ કઈ કઈ એવીએમ એટલે એઠા વાસણ મોત ના બીજી કોઈ ઊંચામાં ઊંચી ખરી આ હે એમે ઊંચી એમે એટલે મેટ્રિક ફેલ અને એનાથી કોઈ ઊંચામાં ઊંચી બીએફસીએલ એટલે બહુચરાજી ફાતરા કમી લીધા બરાબર છે અમે પાણી માટે જેવો સંબંધ ગોતીએ છીએ એવું જ સગું અમને મળી ગયું તો હવે રૂબરૂ જોવો અમારે રૂબરૂ જોવો છે મૂર્તિઓ રૂબરૂ રૂબરૂ જોવો છે સાચું કહો હા રૂબરૂ ને રૂબરૂ જોવો છે હું પોતે ઘરે ઉપર જ તારી આપાદી નાખતો મારા હા એમનું ઘર લાગે છે બરોબર હા એમને મમ્મી લાગે છે તમારા પપ્પા એમને મોકલ્યા છે ભલે 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 પતારે અમારા અહીંયા જમવાનું છે તમને લઈ લીધા છે તમારા ઘેર નહીં મારા છે ઓ તમે એમને મમ્મી છો ને
તારી માન તાર બાપો થાય મારે ખાવું નથી બિલકુલ પેલા ગણપતિ જીસીબી ના આવે એટલે જીસીબી ને માલિક ના બનાય તાણે તમે ઊંધું સમજો હો એ વાત કહું આ બધા બિલી ઠૂંઠાના બધા ગલિયન બલિયા બધું શું નાશ્યું હોય કોણ આવ્યું હોય કોણ આવ્યું ઉત્તમા ભાઈ ને તે એમના કેવા હતા કમાતો છોકરો થયો તે એમને એમને છોકરો થયો અલે એમને લઈ તો એમને ક્યાં આથી મેં એમને બાધા લીધી સાજી આ વળી છોકરો થવાની શું વાત કરો સા મારી બાધા હાચી પડો હાચા કારણે તે શું કહેતા હતા શું લઈને આ શું કહેતા હતા એરિયા એમ કહેતા હતા કમાતો છોકરો થયો તે એમને સાત સાબેલા પીંડી બાધા માની ખોયો મોટો કરાવી દો લેલું લેવો આ છોકરા બધા ઇકારા કરશે બધા મારા ભાઈબંધો આ બેઠા છું બે ચાર સિઝન ની વાર છે બોલો બોલો હા ભાઈ મોબાઈલ માર શું કરવાનું ખંડિત કુલ રાખે બૈરું અને ખંડિત કુલ કાઢે એ બૈરું સારા ઘર નું બૈરું હોય પોત પછી આલે ખવરાવે પીવરાવે એને ખબર પડે કે સંસ્કાર શું વસ્તુ છે અને પિયર માં ભારેલું હોય તો સાસરા માં ઉજવણ કરી બતાવે બરાબર તો કેવાનું એ મારે સંસારમાં રહેવું નહીં ક્યાં જશો અમારે શું લેવા હાથ ગાળવા હાથ ગાળવા ભાભીનો હાથ મને આપતા જો મને ખબર હતી હાથ વાગ્યા ને મારા ઘરમાં હાડિયું કરી દો મારા ઘરનું લેપણ ઉડી ગઈ ના લાય તો મારા જમાઈ તમને પેલા આશીર્વાદ આલું આપો અને તેની આગમાં ઘર કોઈ નું બારીશ નહીં આશીષ મારી એ આવતી દિવાળી બારીશ સારા આપી દો ગરમ પડે ગરમ પડે તને આપણું લગ્ન જીત મેં આપું એવું સાસરીએ જાતા તારો પગ ના ભાગી જાય આવા નહીં આવા નહીં દીકરી તો પારકી હા પેણ કેવાય એ તો હારા ઘણી સોળી હોય થાપણ તારા જેવી હોય તો નકરો હા પણ જ કહેવાય હતું હશે 98 નું મોડલ બહુ જૂનું મોડલ હે છેલ્લા હાલ તો હોય મેં આખી લેજો તમે લાખ બાધાઓ રાખો કદી છોકરું થશે તમને ખોરે લઈ લઈશું ભાગી જાહે ના કહીશ મને આપણે બે હવે
કેવા તમને સંભળાવશે, પછી અમારો પ્રોગ્રામ અહીંયા પૂરો કરશું. મહાકાળી માં આખા મહેલાને સુખી રાખે એવો અંતરના આશીર્વાદ છે. જે બાકી રહે સવારે અમારે ભાઈઓ આવે તો જે બને લખાવજો. બોલો એકવાર જોરથી જય. બોલો મહાકાળી માતા કી જય. બોલો મિયા માતા કી જય. ઋષિ મારી વાત સાંભળો. તબિયત તો ઉંમર બહુ થઈ મારી, 80 વર્ષ ને 2 કલાક ને 15 મિનિટ હેડી. કોઈ દિવસ તને મારો પા હોંપડે? તારો પા તો એવો હોંપડે, એવો હોંપડે મેં શિયાળામાં જબર તૈયાર થઈ જા. હું ચીવી તૈયાર થઈ ભૂલાલા હાડી પહેરી અને તારા બાપા એ યુરિયા ખાતર ના થઈ લઈને ચડો પહેર્યો. યુરિયા ખાતર ની થઈ લઈને ચડો પ્લાસ્ટિક ના. અને બે જણ તૈયાર થઈને કરીને સ્ટેશન આવીને બેઠો કે તારો ભા તું કે ટિકિટ લે બારીએ. હું તો બારીએ ટિકિટ લેવા જઈને અંદર માથું પડી લેલું. માથું ના હોય આખો ટિકિટ માસ્ટર હોય પણ અત્યારે નવા સ્ટેન્ડ બને છે એ મોટા તો પેલા એવું. એ બાપ તું જોઈને માથું પડી દીધું અને બાપ તું જો મેં તો 2 ટિકિટ વાળી અને ગાડીમાં ભોયણી બાથી આવ્યો કે કાળો કાળો બીડી પીજીલો ધુમાડા કાઢે અને મારા પગમાં એની ગાડી ઊભી થઈ ગઈ કરી. હું તો અંદર બેઠી જ ગાડી દુખોણી. ગાડી કે કૂ પત્રાલ નહીં સતરાલ નહીં રહ્યો તો હજુ પત્ર જ ઉડવાનો. સ્ટેશન ઉપર તો પેલા વેકો વાળા આવી ગયા. એ હરિસિંગ નહી બા ખારણ લોટ ને બાજવાન થયું, વચ્ચે મરચું સોડાવા પડ્યું, મરચાં વાજી ફેટ તે ભજી હોજીને બમ થઈ ગયું. કેટલો ખાતો? બાર તો બહુ ખવાય નહીં, 2.5 કિલો ખાતો. 2.5 કિલો વાયરો કાકડી ને બેઠણો બધું ખાઈ ગયો. વધી હોય પછી એથી ગાડીમાં હેડ્યો એ મતી કાબર આવ્યો. કાબર મતી નહીં સાબરમતી. અને કાલુપુર માં જઈને ફર્સ્ટ ને હવા જઈ પછી એ વસ્તી શું મન જોવા ચડે સ્ટેશન ઉપર સિટી પબ્લિક હોય માં. પણ હું લાગતી પેલા એવું રાય જેવી સલમાન ખાન જેવો અમારો પ્રોગ્રામ પૂરો થાય છે. ભૂલ ચુકાય સવારે મારા ભાઈઓ ફાળામાં આવે તો લખાવા માટે મહેરબાની કરજો.